સાણંદના ખોડિયાર ટ્રાન્સપોર્ટના માલિક શાકરાભાઈ રબારીએ બોલેરોમાં આવેલા 5 લૂંટારૂ એ તેમને અટકાવીને કપાસ ભરેલી ટ્રકની લૂંટ કરી હોવાની ફરિયાદ નોંધાવી હતી। શાકરાભાઈની ફરિયાદના આધારે અમદાવાદ ગ્રામ્ય એલસીબીએ તપાસ કરતા શાકરાભાઈએ લૂંટનું તરકટ રચ્યું હોવાનું ખુલ્યું। આ લૂંટના ષડયંત્રમાં ટ્રકના ક્લીનરની પણ સંડોવણી બહાર આવી છે। ફરિયાદીએ હકીકત ખોટી જાહેર કરેલાનું જણાયેલું અને તેની ટ્રક તેણે પોતે બોડેલી ખાતે લઈ જઈ ટ્રકમાંનો માલ 11 ટન 5,30,000માં વેચાણ કરી ખાલી ટ્રક અમદાવાદ ખાતે સનાથલ 4 રસ્તા પાસે લઈને મૂકી દીધી અને ત્યારબાદ આખું તરકટ ઊભું કરેલાની હકીકત જાહેર થયેલી, જેથી સદર ટ્રક માલિક આ ગુનામાં સંડોવાયેલો હોવાની હકીકત જાહેર થતાં તેની ધરપકડ કરેલી છે। સાણંદના કપાસ લૂંટના ષડયંત્ર પાછળ લાખોનું દેવું જવાબદાર હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું। ટ્રકના માલિક શાકરાભાઈ રબારીને રૂપિયા 2.5 લાખનું દેવું થઈ ગયું હતું, ત્યારે મહારાષ્ટ્રના આરનીતિ કડીમાં કપાસના ફેરા દરમિયાન લૂંટનું ષડયંત્ર રચ્યું। આ ષડયંત્રમાં તેના ક્લીનરને પણ સાથે રાખ્યો અને ક્લીનર સાથે મળીને 11 ટન કપાસનો જથ્થો દલાલ મારફતે બોડેલી માર્કેટ યાર્ડમાં 5.5 લાખમાં વેચી દીધો હતો। ત્યારબાદ ટ્રકને સનાથલ ચોકડી નજીક મૂકી દીધો હતો। હાલમાં ટ્રાન્સપોર્ટેશનના ધંધામાં મંદી ચાલે છે અને મંદીના કારણે સદર આરોપી છે એને 11 હપ્તા ડ્યુ છે લોનના, તેમજ બીજા પણ દેવા છે, તે તમામ મળી 2.5 લાખ રૂપિયાનું એને દેવું થઈ ગયું છે। એ દેવામાંથી નીકળવા માટે થઈ તેણે આખું આ તરકટ ઊભું કર્યું અને કપાસ બારોબાર વેચી અને ખોટી ફરિયાદ જાહેર કરેલી। અમદાવાદ એલસીબીની ઝીણવટ તપાસમાં શાકરાભાઈનો ભાંડો ફૂટી ગયો હતો। એલસીબીએ લૂંટમાં ઉપયોગમાં લીધેલું ટ્રક કબજે કર્યું છે અને શાકરાભાઈના રિમાન્ડ મેળવીને ક્લીનરની શોધખોળની દિશામાં તપાસ શરૂ કરી છે। કેમેરામેન અજય પટેલ સાથે અનિતા પટની, VTV અમદાવાદ।